પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં દિન પ્રતિદિન બેદરકારી વધી રહી છે એક તરફ મેઘરાજાએ મહેર કરતા સમગ્ર જિલ્લો પાણીથી તરબોળ બન્યો છે તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે પોરબંદર જિલ્લામાં હાલ બસો ટકા જેટલો વરસાદ નોંધાયો છે તેમ છતાં પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકામાં વસવાટ કરતા અનેક વિસ્તારના લોકો હજુ પણ પીવાના પાણી માટે વલખા મારતા હોય તેવું લાગે છે કેટલાક વિસ્તારોમાં પાંચ દિવસે તો કેટલાક વિસ્તારોમાં ત્રણ દિવસે અને કેટલાક વિસ્તારોમાં તો દસ દિવસે પીવાના પાણીનું વિતરણ થાય છે ત્યારે પોરબંદરના સલાટવાડા ભોયવાડા બોરવાડ ભાટિયા બજાર ખારવાવાડ અને સિપાઈવાડા સહિતના અનેક વિસ્તારોમાં પીવાના પાણીનું વિતરણ ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે વિજયા ચુનીલાલ અહીં સલાટવાડો પાણીની ચાર દિવસથી આવ્યું નથી ને હજી બધી કે ચાર દિન નહીં આવે

અને મનમાનીને કારણે ચાર ચાર દિવસથી આ લોકોને પીવાનું પાણી નથી મળ્યું સલાટવાળો નાગરવાળો હોરાવાડ ભાટિયા બજાર ભોંયવાળો વગેરે વિસ્તારમાં ચાર ચાર દિવસથી આ લોકોને પીવાનું પાણી નથી મળ્યું અને સત્તા ઉપર બેઠેલા લોકોની મનમાનીને કારણે અવરનવર આ ઘટનાઓ સામે આવે છે છતાં પણ જાડી ચામડીના અધિકારીઓ અને શાસકો આ બાબત ધ્યાન દેતા નથી જેને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે અને લોકોને વેચાતું પાણી લેવું પડે છે અને આખો વિસ્તાર શ્રમજીવી વિસ્તાર હોવાથી લોકોને મોંઘા મોંઘાડાટના પૈસા ખર્ચી અને વેચાતું પીવાનું પાણી લે છે અને દરિયો નજીકમાં હોવાથી ખૂબ જ ખારું પાણી આવે છે આ શાસકો જિલ્લા કલેક્ટર વહીવટદાર અને ચીફ ઓફિસર આ નગરપાલિકાનો જે વહીવટ આલે છે સ્ટ્રીટ લાઇટ હોય સફાઈનો પ્રશ્ન હોય કે પાણીનો પ્રશ્ન હોય પોરબંદરની પ્રજાને આડમારી જ સહન કરવાની છે અને લોકો ખૂબ જ હેરાન પરેશાન બને છે પોરબંદર અને છાયા વિસ્તારોને પાણી પૂરું પાડતા ફોદાડા અને ખંભાળા ડેમ છલોછલ ભરાયા છે જો દરરોજ પીવાના પાણીનું વિતરણ કરવામાં આવે તો પણ દોઢ વર્ષ સુધી ચાલી શકે તેટલું પાણી જળાશયોમાં સંગ્રહિત થઈ ગયું છે છતાં પાલિકા તંત્ર બેદરકારી દાખવી અને લોકો સુધી પૂરતા પ્રમાણમાં પીવાના પાણીનું વિતરણ કરતું નથી જેને લઈને સમગ્ર શહેરમાં રોષ જોવા મળે છે વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર